गुड मॉर्निंग बाळको, कलरव मां शाळा તરપદા 2 ચક્કીબેન માં આપણે આગળ અભ્યાસ કરીશું। પ્રશ્ન 4, ચાલો બનાવી। બાળકો અહીંયા જો સાનું ચિત્ર દેખાય છે, એક સરસ મજાનું તોરણનું। તો બાળકો આજે આપણે એક સરસ મજાનું તોરણ બનાવવાના છે। ટીચર આ વિડીયોમાં તમને તોરણ બનાવતા શીખવાડે, તો એના માટે થોડીક સામગ્રી ભેગી કરવી પડશે ને। તો શું કરવાનું, તમારા ઘરે દોરી હોય ને તો દોરીનો ઉપયોગ કરવાનો, ને તો સૂતળી, ટીચર પાસે તો સૂતળી છે તો તમારા ઘરે પણ સૂતળી હશે। અને ટીચર આજે આસોપાલવના પત્તાથી તમને આજે તોરણ બનાવતા શીખવાડશે। જો તમને આસોપાલવના પત્તાની સાથે સાથે ફૂલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો બાળકો આજે આપણે આસોપાલવના પત્તાથી સરસ મજાનું તોરણ બનાવીશું। આસોપાલવના પત્તા પછી એક સરસ મજાની નાવડી પણ ટીચર બનાવતા શીખવાડશે। તો આજે તમારે તોરણ અને નાવડી બંને બનાવતા શીખવાનું છે। તો ટીચર તમને આ શીખવાડે એ તમારે શાંતિથી જોવાનું છે અને ઘરે બનાવવાનું છે। તો ચલો બાળકો, આપણે પહેલાં આસોપાલવનું તોરણ બનાવતા શીખીએ। ચલો બાળકો, હવે આપણે તોરણ બનાવીશું। તોરણ બનાવવા માટે આસોપાલવના થોડા પત્તા અને બીજી શું સામગ્રી, દોરી, સૂતળી હોય ને સૂતળી, તમારા ઘરે બધાના ઘરે સૂતળી તો હોય। તો આપણે આ સૂતળી અને આ આસોપાલવના પત્તાથી સરસ મજાનું એક તોરણ બનાવીશું। જેટલા પત્તા અને જેટલી લાંબી સૂતળી હશે એટલું તમારું મોટું તોરણ બનશે। તો ચલો, ટીચર દોરી અને પાંદડાથી તોરણ બનાવે, તો તમે પણ ટીચરની સાથે બેસી જાઓ। થોડા પત્તા લઈ લો અને થોડી લાંબી એક સૂતળી લઈ લો। તો ચલો, પહેલાં શું કરવાનું, એક ગાંઠ મારવાની। જુઓ, ટીચર જેમ ગાંઠ મારે ને એમ તમારે મારવાની છે। જુઓ, આમ મરાઈ ગઈ ગાંઠ, પછી પાંદડાનો ઉપરનો જે ભાગ છે ને એ દોરીમાં પરોવવાનો અને આમ ધીમેથી ગાંઠ મારવાની। હો બેટા, ધીમેથી, જેના કારણે આપણું પત્તું તૂટી ના જાય। તો આમ કરવાનું, હવે થોડી જગ્યા રાખવાની, એક પાંદડાની ગાંઠ મરાઈ જાય ને પછી થોડીક જગ્યા રાખવાની, થોડી। હા, હવે બીજું પત્તું લેવાનું। તો ચલો, હવે બીજું પત્તું લઈશું, એના પહેલાં એક ગાંઠ મારવાની। ચલો, એક પાંદડામાં ગાંઠ મારી દીધી, જો, ને ધીમેથી ગાંઠ મારવાની। આ રીતે તમારે 5-6 પત્તાનું સરસ મજાનું તોરણ બનાવવાનું। જેટલા પત્તા વધારે, જેટલી લાંબી દોરી હશે એટલું તમારું મોટું તોરણ બનશે। તો બાળકો, તમે તમારા ઘરે આ રીતે સરસ મજાના તોરણ બનાવશો ને, અને હા, આસોપાલવના પત્તા સાથે તમારે ફૂલ ભરાવવા હોય તો પણ તમે અંદર પરોવી શકો, તો આપણું આસોપાલવનું તોરણ સરસ લાગે। તો જુઓ, આ રીતે તમારે ઘરે આસોપાલવનું તોરણ બનાવવું, એના માટે શું કરવાનું, સૂતળી લેવાની અને થોડા આસોપાલવના પત્તા લેવાના। ચલો બાળકો, હોળી બનાવીએ। જુઓ, પહેલાં આ રીતના એક કાગળ લેવાનો, પછી આમ નીચે તરફ વાળી દેવાના, જુઓ, પછી આ બાજુ વાળી દેવાનો। જોયું કેવું ચોરસ જેવો આકાર બની ગયો? હવે આપણે જોવાનું ચારે બાજુ, આ કેટલા છે, 1, 2, 3, 4, 4 થયા, અને પછી એક વાળી દેવાનો, ચારમાંથી એક વાળી દેવાનો, જોયું તમે, પછી એક વાળ્યો। હવે આ બાજુ જોવાનું, 4 છે ને એ આમ વાળી દેવાના, એમાંથી 3 વાળી દેવાના, 4 હતા એમાંથી એક વાળી દીધો એટલે 3 રહે ને। હવે આમ જુઓ, આમ ખોલવાનું અને બંને બાજુ જોવાનું, જોયું, પછી આમ આપણે આ હોળીને બનાવવા માટે આમ શક્કરપારા જેવો આકાર બનાવી દેવાનો, જુઓ, ચારે બાજુ, પછી આમ સહેજ ઘસી દેવાનું એટલે સરસ થઈ જાય। પછી જુઓ, એક બાજુ બંધ છે અને એક બાજુ ખુલ્લું છે, તો આ બંધ છે ને એ ભાગ આમ ધીમે રહીને જુઓ,
ટીચર કરે ને એમ ધીમેથી ખોલવાનો, જોયો ખોલ્યો, ધીમેથી ખોલવાનું, જેના કારણે આપણે ફાટી ના જાય. એટલે જુઓ આપણી હોડી તૈયાર. પછી આમ બંને બાજુથી આમ થોડીક દબાઈ દેવાના બંને હાથથી, અને આમ જુઓ આપણી સરસ મજાની હોડી તૈયાર થઈ ગઈ. જોઈ બાળકો, તો તમારે રંગીન કાગળ વડે આવી હોડી, સરસ મજાની હોડી બનાવવાની છે, તો તમે ઘરે બનાવજો. બાળકો, આપણે આસોપાલવના પત્તાથી આસોપાલવનું તોરણ બનાવતા શીખ્યા. તમારે ઘરે પણ આ રીતે આસોપાલવનું તોરણ બનાવવાનું છે. અને આપણે બીજું રંગીન કાગળ વડે હોડી બનાવતા શીખ્યા. હવે બાળકો, આપણે આગળની પ્રવૃત્તિ કરીશું. જુઓ બાળકો, આ શું છે? કાગળ હોય ને, કાગળ નકામો, એનાથી ડૂચો વાળીને એક બોલ જેવું બનાવ્યું છે. તો તમારે તમારા ઘરે આ રીતની પ્રવૃત્તિ કરવાની છે. તો ટીચર કરાવે ને એ તમે એકવાર જુઓ, પછી તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો જુઓ બાળકો, એક આવું કાગળ લેવાનું, તમારા જોડે આ રીતનું કાગળ હોય એ લેવાનું, કાં તો ન્યૂઝપેપર એટલે છાપું ઘરે આવતું હોય ને નકામું, એ લેવાનું. પછી આમ આમ ધીમે ધીમે આમ વાળી દેવાનું, વાળીને આમ ગોળ કરતું જવાનું, એનો ડૂચો વાળી દેવાનો. આમ જુઓ, આ રીતે તમારે ડૂચો વાળી દેવાનો, એટલે સરસ મજાનું બોલ જેવું થાય. આ નાનું કાગળ છે, જો તમે મોટું કાગળ લો તો આપણો બોલ મોટો થાય. તો બાળકો, આ રીતે તમારે ઘરે કોઈ નકામા કાગળથી આ રીતનો ડૂચો વાળીને એક બોલ જેવું બનાવવાનું છે. બાળકો, આપણે આસોપાલવનું તોરણ બનાવતા શીખી ગયા, હોડી બનાવતા શીખી ગયા, કાગળના ડૂચા વડે બોલ બનાવતા શીખી ગયા. હવે આપણે જો આ બટન વડે, હવે આપણે આગળની પ્રવૃત્તિ જો, આ બટન વડે તોરણ બનાવવાનું છે. પણ હા, આ પ્રવૃત્તિ તમારે તમારે ઘરે કરવાની છે. તો તમારે દોરા અને બટન વડે આ પ્રવૃત્તિ બનાવવાની છે. તો ઘરે તમે એકવાર આસોપાલવનું તોરણ બનાવજો, રંગીન કાગળથી હોડી બનાવજો, અને કાગળ નક્કામાંથી આ રીતના ડૂચાથી બોલ બનાવજો, અને આ બટન વડે આ રીતનું તોરણ બનાવજો. તો તમારું આજનું હોમવર્ક આ બધી પ્રવૃત્તિ ઘરે કરવાની છે. તો કરશો ને તો સરસ મજાની આ પ્રવૃત્તિ કરજો. બાય.